સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે વચનામુખ છસો ઓગણસાઠનું કે સર્વ દુઃખનું કારણ સંબંધ છે અને પછી તેમાં કૃપાઉદેવે જણાવ્યું છે કે બાહ્ય સંબંધ અને અંતર સંબંધ છોડવાનો છે તેનો અર્થ શું બાહ્ય સંબંધ એટલે ગાડી લાડી વાડી મિલકત ઘરેણાં સોનું આભરણ એફડી ચેત અચેત બધા પદાર્થો છોડવા તે આ બાહ્યથી અંતર એટલે અભ્યંતર આંતરિક સંયોગ ક્યારે થઈશું બાહ્યાંતર જો મૂળ તો આ જીવ અનાદિકાળના આ બધા દુશ્મનો સાથે લઈ અને ચૌદ રાજલોકમાં ફેર્યા કરે છે જેમાં મિથ્યાત્વ ચાર કશાય અને નવ નવ કષાય એકંદરે આ ચૌદ પ્રકારના અંતર પરિગ્રહ છે અંતર સંબંધ છે તે છોડવાના છે પરમકપાઉદેવે જણાવ્યું છે કે પરિગ્રહ એ પાપનો જનક છે પાપનો પિતા છે સર્વ વ્રતોને બારે વ્રતોને દૂષિત કરનાર પરિગ્રહ છે તૃષ્ણાવાળો જીવ સદા ભિખારી જ છે કેમ કે તે હંમેશા વધુ મેળવવાની ભેગું કરવાની આશય દુખી જ રહેવાનો જે વસ્તુ મેળવવામાં તાપ મેળ્યા પછી ભોગવવામાં તાપ અને પરિણામે અનંત તાપ મૂળથી જ આ દૂર કરવા યોગ્ય છે પરમકૃદેવે તો વચનામુદ સાતસો છમાં બોધ્યું છે કે ભુમુક્ષને માંડ આજીવી આજીવિકા જેટલું મળે તો ઘણું છે સર્વસંગ પરિત્યાગ કરે સંન્યાસ લે તો એ રીતે આ બધું સહજ જ છૂટવા પામે કેમ કે પછી રોટલો ઓટલો તેની ફિકર નહીં અને બાહ્ય સંબંધ કોઈની કંકોત્રી કે કાળોત્રી એટલે કે લગ્ન કે મરણના સમાચાર આપલે નહીં જેઓને છૂટવાનું વાતાવરણ સહજ મળી રહે આ શક્ય ન હોય તો ગૃહસ્થ વ્યવહારમાં પણ પરિગ્રહની મર્યાદા કરી શકે એમ મોટા પુરુષે ઠામ ઠામ બોધ્યું છે દેશકાળ પ્રમાણે શાંત ચિત્તે પોતાની જીવન પદ્ધતિ સાદાચારી નીતિપોષક બનાવે ઓછી જરૂરિયાતે ચલાવે એ રીતે જીવવા નક્કી કરે આરંભ પરિગ્રહથી દૂર રહે તો ઓછા પાપે જીવી શકાય હવે અંતર સંબંધીય વાત ચૌદ પ્રકારના એમાં સૌ પ્રથમ મિથ્યાત્વ અનંતકાળથી સત અને અસત એટલે સતને અસત અને અસતને સત મેનું છે મૂળમાં તો દેહ તે હું અને તેને લઈને પછી દેહાદી સંબંધ પોતાના મનાય છે અને જીવ પહુભ્રમણ કરી રહ્યો છે આ મિથ્યાત્વ અગૃહિત છે અનાદિકાલથી ચાલુ જ છે મનુષ્યને અને બીજા જીવોને પણ આ અગૃહિત મિથ્યાત્વ સાથે છે જ મનુષ્યનો અવતાર મળ્યા પછી પણ આ ગૃહિત મિથ્યાત્વ તો અગૃહિત મિથ્યાત્વ છે જ સાથે ગૃહિત મિથ્યાત્વ ભેગું કરે છે તે એ કે ધર્મની કરણી પણ મને ભૌતિક સુખમાં વધારો કરી આપે દેવદેવીને માને બાધા આખડી રાખે દોરા ધાગા મંત્ર તંત્ર ભૌતિક સુખને અર્થે કરે વ્રત જપ પણ ભૌતિક સુખ અર્થે કરે એટલે અગૃહિત મિથ્યાત્વ સાથે આ બીજું ગૃહિત મિથ્યાત્વ તેમાં ઉમેરે છે અને જીવ દર્શન અવણીય કર્મ બાંધી ભૌભ્રમણમાં ઘટાડાને બદલે વધારો કરે છે જ્ઞાની અને જ્ઞાનની આશાત્ન કરી બેસે છે અનંત સંસાર વધારવાના આ કારણો છે તેમાં આપણે વાત કરી કે કશાય ક્રોધ માન માયા લોભ આ ચાર ચંડાલ ચોકડી જેવને સંસારમાં જકડી રાખે છે ભલે અનંતાનુબંધી જાય અને સમકિત થાય પણ સંજલન કશાય તો ઠેઠ બારમે ક્ષીણમાં કે નિર્મૂળ થાય છે જીવ તેરમામાં જ્યારે દાખલ થાય સહયોગી કેવળી બને ત્યારે છેલ્લે જળમૂલથી સંજલન કશાય પણ નીકળી ગયા હોય છે આ અંતર સંબંધ આટલો બધો દુસ્તર છે પરમકુપૌ દેવે આને તો મોહ સ્વયં સમુદ્રનું ઉપનામ આપ્યું છે આ જાય તો નો કશાય પાછા હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા અને ત્રણ વેદ સ્ત્રીવેદ પુરુષવેદ વેદ આ નો કશાય નોનો અર્થ અહીંયા સહચારીપણા તરીકે વપરાય છે કશાયને મદદ કરનાર કશાયને પોષનાર ગણાય છે પોતે એ રીતે નાના ગણાય પણ મુખ્ય ચોર સાથે બીજા સાદા ચોર હોય મુખ્ય ખૂની સાથે બીજા એને મદદ કરનાર હોય મુખ્ય અહંકારૂપી અજગર સાથે બીજા નાના હોય તો આ બધા પણ ગુનેગાર ગણાય છે અને આ નવમાંથી જે પણ હોય તે ગુનેગાર તો ખરા જ ભલે રાજા મુખ્ય ગુનેગાર હોય પણ સાથેના સૈનિકો પણ ગુનેગાર છે જ એટલે સહચારી પણ હોવાથી તે નિર્દોષ તો નથી જ ગુનાહિત જ છે એટલે છેલ્લે પરમગોપાલ દેવે જણાવ્યું નવસો ને તેરમાં પત્રમાં ગહન માર્મિક બોધ આપ્યો છે કે આ આત્માને એક પણ પરમાણુ માત્રથી અલગ અવલોકે બે દેખાય છે તે તો પોતે નહીં પણ તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરે અને છેવટે ભાવ એટલે અંતર સંબંધ શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ જે છે તે પ્રત્યે પણ ઉદાસીન થાય તે વૃત્તિને ઉપરામ કરે તેનો સંબંધ છોડે આ અંતર સંબંધ છેલ્લે શુભ અશુભ પરિણામ ધારણો પણ છૂટે તો એ આત્યંતિક વિયોગ થાય તો જીવ અબંધ દશાને સંપ્રાપ્ત કરે અને આ જ્યારે થાય ત્યારે તેનો ઉપયોગ તે સ્વરૂપમાં સ્થિર થઈ જાય આ એનું ધ્યેય છે અધ્યાત્મનું જૈન ભગવાન જે પરમ છાંત્રસે પરિણેમાં છે તે આ ભાવનામાં જીન ભાવનામાં છે અને ત્યારે જીવને નિજપદે જીનપદ એકતાનો અનુભવ થાય છે એટલે દ્રવ્યથી કે ભાવથી બધા જ સંબંધ છોડે તેને હવે સમજાયું કે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ પછી દ્રવ્યથી ગ્રહ્યું હોય કે ભાવથી ગ્રહ્યું હોય અને આ સુખનો નાશ આ અનંતકાળથી પોતે જ કરતો આવ્યો છે પોતે જ પોતાનો વેરી છે અનાદિકાલથી જે જે ગ્રહણ કર્યું તે સર્વ સંબંધ છૂટે બાહ્ય અને આંતરિક તો છેલ્લે જે વધે તે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ તે શિવરૂપ જ છે આ એનો અર્થ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ